નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, આજે 157મો આ વ્યાકરણનો એપિસોડ, આ વ્યાકરણનો વિડીયો હું આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું ત્યારે ખરેખર ખૂબ જ આનંદની લાગણી હું અનુભવી રહ્યો છું. મિત્રો, આજનો આ એપિસોડ રજૂ કરતાં પહેલાં એક સરસ મજાનો સુવિચાર હું આપની સમક્ષ પ્રસ્તુત કરીશ. આજનો સુવિચાર છે મિત્રો, કે લાગણીના દરિયાને એટલો પણ ના ઉલેચવો કે તળિયાની રેતીથી હૃદય પણ છોલાઈ જાય. મિત્રો, આજનો આ સુવિચાર, લાગણીના દરિયાને એટલો પણ ના ઉલેચો કે તળિયાની રેતીથી હૃદય પણ છોલાઈ જાય. આ સુવિચારનો મતલબ કંઈક એવો છે મિત્રો, અતિશય લાગણીશીલ પણ ન હોવું. અતિશીલ લાગણીશીલ ન હોવું ક્યારેક દેશ માટે, ક્યારેક સમાજ માટે, ક્યારેક પરિવાર માટે થોડી કડકાઈ પણ ખૂબ જ જીવનમાં જરૂરી હોય છે. એટલે અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે લાગણીના દરિયાને એટલો પણ ના ઉલેચવું કે તળિયાની રેતીથી હૃદય પણ છોલાઈ જાય. ક્યારેક કોઈ કાર્ય માટે થોડા કડક થવું પડે તો થઈ જવાનું, પણ એ કાર્ય સમાજ હિત માટે, પરિવારના હિત માટે, રાષ્ટ્રના હિત માટે હોવું ખૂબ જ જરૂરી છે. મિત્રો, આ સાથે જ આજે આપણે એક નવા પ્રકરણની શરૂઆત કરવા તરફ જઈ રહ્યા છીએ. અને એ પ્રકરણ છે, આમ જોઈએ તો, એડજેક્ટિવ ક્લોઝ. મિત્રો, એડજેક્ટિવ ક્લોઝનો અર્થ થાય વિશેષણરૂપ ઉપવાક્ય. વિશેષણરૂપ ઉપવાક્ય. મિત્રો, આગળ આપણે એડજેક્ટિવ એટલે કે ખાલી એડજેક્ટિવ હોય તો એનો અર્થ થાય વિશેષણ. એડજેક્ટિવનો અર્થ થશે વિશેષણ. અને ક્લોઝ એટલે કે ઉપવાક્ય. મિત્રો, કોઈ પણ નામ હોય, દાખલા તરીકે બોય એટલે કે છોકરો, પણ આપણે એમ કહીએ કે ક્લેવર બોય. અહીંયા જે આ ક્લેવર છે, બોય છે એ નામ છે, પણ ક્લેવર છે કેવો છોકરો, તો કે હોશિયાર છોકરો. એટલે અહીંયા ક્લેવર છે એ વિશેષણનું કામ કરે છે. એ કોનું કામ કરે છે? વિશેષણનું કામ કરે છે. બોય એ ખાલી નામ છે, પણ ક્લેવર બોય એટલે એ બોયના અર્થમાં વધારો કરે છે. આ જે નામ છે, બોય જે નામ છે, એના અર્થમાં ક્લેવર શબ્દ છે એ વિશેષણનું કાર્ય કરે છે, નામના અર્થમાં વધારો કરે છે. મિત્રો, અહીંયા જે ક્લેવર એક શબ્દથી કામ પડ્યું છે, એવી રીતે એડજેક્ટિવ ક્લોઝ એ શું છે? તો એડજેક્ટિવ ક્લોઝ અહીંયા માત્ર એક શબ્દ, ક્લેવર શબ્દ બોયના અર્થમાં વધારો કરે છે. એકમાત્ર શબ્દ એ આ નામના અર્થમાં વધારો કરે છે, એ તમે સમજી ગયા. પણ એડજેક્ટિવ ક્લોઝ એટલે આખું એક ઉપવાક્ય. એડજેક્ટિવ ક્લોઝ એટલે આખું એક ઉપવાક્ય કે જે
नामना अर्थमा वधारो करे छे। मित्रों अहीं एक मात्र शब्द छे बॉय खरो, पण केवो बॉय? तो के क्लेवर बॉय। बॉय खरो पण केवो बॉय? तो क्लेवर। એટલે અહીંયા જે ક્લેવર શબ્દ છે ક્લેવર એને આપણે વિશેષણ કહીએ છીએ ગુજરાતીમાં, એને વિશેષણ કહીએ, અંગ્રેજીમાં શું કહીએ છીએ? એડજેક્ટિવ કહીએ છીએ, એટલે કે વિશેષણ કહીએ છીએ। તો એડજેક્ટિવ ક્લોઝ એટલે શું? તો એડજેક્ટિવ એટલે વિશેષણ અને ક્લોઝ એટલે ઉપવાક્ય। તો અહીંયા એડજેક્ટિવ ક્લોઝનો આખો અર્થ જો જોવા જઈએ મિત્રો, તો એડજેક્ટિવ ક્લોઝ એટલે આખે આખું એક વાક્ય, માત્ર એક શબ્દ નહીં, માત્ર એક આવો શબ્દ નહીં પણ આખો શબ્દોનો સમૂહ, એટલે કે એક વાક્ય। એ વાક્ય આવા કોઈ નામ હોય તો એ નામના અર્થમાં જે વધારો કરે, જે નામના અર્થમાં વધારો કરે એવું વાક્ય, એટલે કે કોઈ પણ નામ હોય, કોઈ પણ નામ હોય એના અર્થમાં આખું વાક્ય, આ જે વાક્ય બને, જે વાક્ય હોય એ જે સૂચિત નામ હોય, જે આગળ જણાવેલું નામ હોય એના અર્થમાં વધારો કરે તો આ વાક્યને આપણે એડજેક્ટિવ ક્લોઝ, આવા વાક્યને આપણે શું કહીએ છીએ? એડજેક્ટિવ ક્લોઝ તરીકે ઓળખીએ છીએ। કે જે વાક્યનું કાર્ય શું છે, માનો અહીંયા કોઈ વાક્ય છે તો આ વાક્યનું કાર્ય શું છે? કે એની આગળ જે નામ આવેલું છે એ નામના અર્થમાં વિશેષતા બતાવે છે, વધારો બતાવે છે, એટલે એવું ઉપવાક્ય જેને આપણે અંગ્રેજીમાં એડજેક્ટિવ ક્લોઝ તરીકે ઓળખીએ છીએ। એ એડજેક્ટિવ ક્લોઝ એટલે જે નામના અર્થમાં વધારો કરે એવું ઉપવાક્ય। અહીંયા એક નામ છે બોય, તો માત્ર એક શબ્દ છે ક્લેવર, એ ક્લેવર શબ્દ આ નામના અર્થમાં વધારો કરે। છોકરો ખરો પણ કેવો છોકરો? તો કે હોશિયાર છોકરો। આ જે હોશિયાર શબ્દ છે એ અહીંયા આ નામના અર્થમાં વધારો કરે છે। અહીંયા એ જ વસ્તુ છે, કોઈ પણ નામ હોય એના અર્થમાં જ્યારે આખું વાક્ય કોઈ વિશેષતા બતાવતું હોય તો એવા વાક્યને આપણે એડજેક્ટિવ ક્લોઝ તરીકે ઓળખીએ છીએ। મિત્રો મને ખ્યાલ છે થોડું સમજાવવા વાર લાગશે, સમજતા થોડી વાર લાગશે, પણ ભલે થોડું ભણીએ પણ સારું ભણીએ, બરાબર ક્લિયર થઈ જઈએ એવી અપેક્ષાઓ રાખું છું। સંભવ છે મારા સમજાવવામાં પણ કોઈ ક્ષતિ હોય, આપ મારી વાતને સમજી ન પણ શકતા હો, તો સંભવ છે કોઈ પણ સારા વ્યાકરણ ગ્રંથનો અભ્યાસ મિત્રો અવશ્ય કરજો। પરંતુ કોરોના આવા કપરા કાળમાં આપણે સૌ ઘરમાં રહીએ, સ્વચ્છ રહીએ, સ્વસ્થ રહીએ અને સતત અભ્યાસમય રહીએ। ફરી પાછા આવતીકાલે આપણે આના વિશે વધુ ચર્ચા કરશું મિત્રો। ત્યાં સુધી ભારત માતા કી જય।